સર વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન બારીયા આજના આપણા ઓટોમોટિવ હોમ લર્નિંગ વિડીયોના પાર્ટ 2માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઓટોમોટિવ વિશેના એક નવા ટોપિક વિશે ચર્ચા કરીશું. આજનો ટોપિક છે વર્ગ 9 એકમ 3 ઓટોમોબાઈલ અને તેની મુખ્ય પ્રણાલીઓ, સત્ર 2 એન્જિન અને તેના મુખ્ય ઘટકો વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો ચાલીએ મિત્રો, આજે આપણે આપણો નવો લેક્ચર શરૂ કરીએ. આજનો ટોપિક છે એન્જિન. મિત્રો, એન્જિન એટલે આપણા ઓટોમોબાઈલનું હાર્ટ કહેવામાં આવે છે. તો એન્જિન વિશે આપણે શીખીએ. આકૃતિમાં જોવા મળે છે તે આપણું ફોર વ્હીલરનું સામાન્ય એન્જિન છે, જનરલી જે બધી વાહનમાં હોય. તો કે એન્જિન એવી જટિલ એકમ છે જેમાં વિવિધ ઘટકો એકસાથે ભેગા થાય છે, બળ અને શક્તિ ઉત્પન્ન કરવા ફ્યુલને આપણે યુઝ કરીએ છીએ, જે બળવાથી આપણને તાકાત આપે છે. એન્જિને ગરમી ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી જેના ઉપયોગથી આપણે વાહન ચલાવી શકીએ છીએ. એટલે કે આપણે આ જે એન્જિન છે એમાં અલગ અલગ ઘટકોનું સમન્વય થયેલો હોય છે. તે આ બધી વસ્તુનો આપણે ફ્યુલનું દહન એટલે કે આપણે એન્જિનની અંદર ડીઝલ, પેટ્રોલ અથવા ગેસને બાળી એમાંથી આપણે ગરમી મેળવીએ છીએ. હવે આ ગરમી મેળવી આપણે આ જે ઉર્જા છે તે આપણે ચેન ચક્કર અથવા પ્રોપેલર શાફ્ટ દ્વારા આપણે વ્હીલને પહોંચાડી અને તેનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, એટલે ગરમીનું ઉર્જાનું આપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થવા જોવા મળે છે. ફ્યુલનું દહન વિવિધ રીતે થાય છે. ફ્યુલનું દહન એન્જિનની અંદર થાય છે ત્યારે તેને આંતરદહન એન્જિન કહે છે, એટલે કે ઇન્ટરનલ કમ્બશન એન્જિન કહેવામાં આવે છે. ફ્યુલનું દહન અંદર થાય એટલે કે આપણે જે આ પેટ્રોલ, ગેસ અથવા ડીઝલ છે તેને ક્યાં જગ્યાએ બળે અથવા તેને આપણે વિસ્ફોટ કરીએ છીએ, તો કે એન્જિનની અંદર, એટલે એને કહેવાય ઇન્ટરનલ કમ્બશન એન્જિન. તેને કહેવાય છે આઈસી એન્જિન, તેને ટૂંકમાં કહેવાય આઈસી એન્જિન. બરાબર છે. પછી ફ્યુલનું દહન એન્જિનની બહાર થાય ત્યારે તેને બાહ્ય દહન એન્જિન એટલે કે એક્સટર્નલ કમ્બશન એન્જિન, ઇસી એન્જિન કહેવામાં આવે છે. જૂના જમાનામાં તમે જોઈએ છે ટ્રેન કે તેમાં કોલસો હોય. બરાબર છે. કોલસાનું દહન કઈ જગ્યાએ થતું હોય? બીજી જગ્યાએ, એટલે કે એન્જિનની બહાર થતું હોય. જે કોલસો છે એ શું કરે, બોઇલરને ગરમી આપે એટલે શું થાય, પાણીની વરાળ બને અને આ વરાળ આપણને સિલિન્ડરમાં મોકલીએ અને પિસ્ટન અને સિલિન્ડરમાં તેનું આ ગરમીનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થતું, એટલે એને કહેવાય એક્સટર્નલ. એક્સટર્નલ એન્જિન કોને કહેવાય કે જ્યાં બળતણનું દહન એન્જિનની બહાર થતું હોય તેને બાહ્ય દહન એન્જિન કહેવાય. અને જે એન્જિનમાં બળતણનું દહન એટલે કે ફ્યુલનું દહન એન્જિનની અંદર થતું હોય તેને આંતરદહન એન્જિન એટલે કે આઈસી એન્જિન કહેવામાં આવે છે. બરાબર છે. હવે દહન પ્રક્રિયાના આધારે ઓટોમોબાઈલ એન્જિનને 2 રીતના પ્રકાર પાડવામાં આવે છે. દહનની પ્રક્રિયાના આધારે ઓટોમોબાઈલ એન્જિનના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલું આવે છે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, કે જે પેટ્રોલ અથવા ગેસ માટે વપરાય. સ્પાર્ક ઇગ્નિશન એટલે કે જેમાં સ્પાર્ક પ્લગનો યુઝ થતો હોય તેવા એન્જિનને સ્પાર્ક ઇગ્નિશન એન્જિન કહેવામાં આવે છે. એનું ટૂંકું નામ અંગ્રેજીમાં SI એન્જિન છે. કેવું? SI, S એટલે સ્પાર્ક, ઇગ્નિશન એટલે I. બરાબર છે. બીજો પ્રકાર છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, એ ડીઝલ એન્જિનમાં વપરાય છે. કેવું? કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ડીઝલ જે આપણે ગાડી ચાલે એમાં કેવું હોય, કમ્પ્રેશન ઇગ્નિશન હોય. પછી આવે છે નીચેના પરિબળોના આધારે SI અને CI એન્જિનને અલગ કરી શકાય. કઈ રીતના? તો કે નીચેને આધારે, તો કે એન્જિનમાં થતા ફ્યુલના આધારે. તો કે એન્જિનમાં કયા પ્રકારનું ફ્યુલ વપરાય? તો કે પેટ્રોલ, તો કે SI એન્જિન હોય. જો ડીઝલ હોય તો કેવું હોય, કમ્પ્રેશન ઇગ્નિશન હોય.
બરોબર છે. પછી કમ્બશન ચેમ્બરમાં ફ્યુલ જે એન્ટર થાય એને આધારે, તો સામાન્ય રીતે સ્પાર્ક પ્લગ એટલે કે પેટ્રોલ એન્જિન હોય તેમાં એન્જિનમાં હવા અને પેટ્રોલનું મિક્સચર દાખલ થાય છે, ત્યારે કમ્પ્રેશન ઇગ્નિશનમાં માત્ર ખાલી હવા અંદર જાય છે. પછી છે ફ્યુલના દહન માટે વપરાતા સાધન. ફ્યુલના દહનમાં કયું સાધન વપરાય સ્પાર્ક ઇગ્નિશનમાં? તો સ્પાર્ક ઇગ્નિશનમાં સ્પાર્ક પ્લગ હોય અને કમ્પ્રેશન ઇગ્નિશનમાં ફ્યુલ ઇન્જેક્ટર હોય, એટલે કે જે હવાને દાબે અને ખાલી ફ્યુલનો સ્પ્રે કરે. તે સિવાય મિત્રો બીજા બે પ્રકારના એન્જિન આવે છે, કેમાં આવે છે ટુ સ્ટ્રોક એન્જિન એટલે બે ફટકાનું એન્જિન અને ફોર સ્ટ્રોક એન્જિન એટલે કે ચાર ફટકાનું એન્જિન. ફોર સ્ટ્રોક એન્જિનમાં કેવું હોય મિત્રો, પહેલું આવે છે સક્શન. સક્શન એટલે શું કે પિસ્ટન આપણે ઉપરની સપાટીથી નીચેની સપાટી ઉપર જાય, એટલે શું થાય વેક્યુમ ક્રિએટ થાય. આ તમને પિસ્ટન અને સિલિન્ડરની એસેમ્બલી જોઈ હોય તો આપણે ડૉક્ટરના ઇન્જેક્શનમાં તમને જોવા મળે કે ડૉક્ટરનું જ્યારે ઇન્જેક્શન ટોપ સ્થાન ઉપર હોય પછી શું કરે પાછું ખેંચે એટલે ફ્યુલ અંદર આવે છે, બરાબર. તે જ રીતના ઉપરથી પિસ્ટન નીચે આવે એટલે શું થાય એમાં સક્શન એટલે કે આપણું પેટ્રોલ અને હવા અંદર આવે છે. પછી પિસ્ટન નીચેથી ઉપર જાય એટલે શું કરે આ બે વસ્તુને ઉચ્ચ દબાણ આપે. ઉચ્ચ દબાણ આપવાથી શું થાય તેનું તાપમાન અને પ્રેશર વધે. તાપમાન અને પ્રેશર વધે જ્યારે આ પિસ્ટન ઉપર પહોંચે ત્યારે પાછું સ્પાર્ક થાય. સ્પાર્ક થવાથી શું થશે તે આખો વિસ્ફોટ થવાથી પિસ્ટન નીચે આવશે. નીચે આવશે ત્યાર પછી જે બળેલા ગેસ છે તે બહાર કાઢવા માટે પિસ્ટન પાછો ઉપર આવે, એટલે આ કહેવાય ફોર સ્ટ્રોક એન્જિન. પછી આવે છે ટુ સ્ટ્રોક એન્જિન. એમાં આખા પાવર સ્ટ્રોક માત્ર ખાલી બે ચક્રમાં મળે છે. બે સ્ટ્રોકમાં આપણને પાવર સ્ટ્રોક મળે છે, ફોર સ્ટ્રોકમાં આપણને ચાર સ્ટ્રોકની જરૂર પડે છે. હવે આપણે આગળની સ્લાઇડ જોઈશું. હવે મિત્રો આપણે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન વિશે ભણીશું. આકૃતિમાં તમને દેખાય છે તે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન છે. તેમાં તમને ક્રેન્ક દેખાતી છે, કનેક્ટિંગ રોડ છે અને પિસ્ટન છે અને વાલ છે. બે વાલની વચ્ચે શું આવેલું હોય સ્પાર્ક પગ આપણને આપેલો હોય. સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં અત્યંત જ્વલનશીલ ઇંધણનો ઉપયોગ કરે છે, જેમ કે પેટ્રોલ, તેને સરળતાથી આપણે દહન કરી શકીએ. પેટ્રોલ ચેમ્બરમાં દાખલ થાય તે પહેલાં પેટ્રોલ સાથે હવા કાર્બ્યુરેટરમાં મિક્સ થાય છે અને ત્યારબાદ તે સિલિન્ડરમાં દાખલ થાય છે. ત્યારબાદ તેને પિસ્ટનની મદદ વડે દબાવવામાં આવે છે એટલે આપણો ચારસ તૈયાર થાય છે. પિસ્ટન દ્વારા દબાવવાથી તેનું પ્રેશર ખૂબ જ ઊંચું જાય છે. પિસ્ટન નીચેથી ઉપર તરફ તેમાં ધકેલાય છે. આ ઉચ્ચ દબાણવાળા મિશ્રણને સ્પાર્ક પ્લગની મદદથી સ્પાર્ક કરી વિસ્ફોટ કરી પાવર કે ઉર્જા પ્રાપ્ત કરવામાં આવે છે અને આ વિસ્ફોટ થયા પછી પિસ્ટન ઉપરથી નીચે તરફ ધકેલાય છે. આપણે આગળ ચર્ચા કરી કે પહેલાંમાં સક્શન એટલે કે શું થાય અંદર પેટ્રોલ અને હવાનું મિક્સચર અંદર આવે એટલે પિસ્ટન ઉપરથી, પહેલો જે વસ્તુ છે એમાં પિસ્ટન ઉપર છે, પછી જ્યારે ધીરે સક્શન થશે એટલે શું થશે સિલિન્ડરમાં પિસ્ટન નીચે આવશે જે તમને બીજા અને ત્રીજા સિલિન્ડરમાં દેખાશે. પછી આ જે અંદર પેટ્રોલ અને હવા આવી તેને શું કરશે દબાવશે એટલે પાછું ક્યાં જશે ઉપર. ત્યારે તેમાં કેવું હશે ચાર્જ, હાઈ પ્રેશર અને ગરમી હાઈ ટેમ્પરેચરવાળો ચાર્જ હશે જેને સ્પાર્ક પ્લગની મદદથી આપણે બાળશું. જેમાં જેવો વિસ્ફોટ થાય એટલે પાછા એન્જિન ના પિસ્ટન ક્યાં આવી જાય નીચે, બે વસ્તુ નીચે આવશે અને એમ આપણું આ સાયકલ ચાલતી રહેશે. આ થયું સ્પાર્ક ઇગ્નિશન એન્જિન. પછી આવે છે કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન. કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન અત્યંત જ્વલનશીલ ઇંધણનો ઉપયોગ કરે છે, જેમ કે ડીઝલ, જેને સરળતાથી દહન કરી શકાય છે. ડીઝલને ચેમ્બરમાં દાખલ થાય તે પહેલાં ડીઝલને પંપ વડે ઉચ્ચ દબાણ પ્રાપ્ત કરી અને ત્યારબાદ તેને સિલિન્ડરમાં ફ્યુલ ઇન્જેક્ટરથી સ્પ્રે થાય છે. ત્યારે પહેલાં પિસ્ટનની મદદ વડે હવાને દબાવવામાં આવે છે. મેં આપણે આગળ ચર્ચા કરી કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં કેવું હોય કે આ શરૂઆતની આકૃતિ છે પણ આમાં સ્પાર્ક પ્લગની જગ્યાએ ફ્યુલ ઇન્જેક્ટર આપેલું હોય.
પહેલો સિલિન્ડર તમે જોશો એમાં સિલિન્ડરની અંદર પિસ્ટન ઉપરની બાજુ છે, એને કહેવાય ટોપ ડેડ સેન્ટર. હવે જ્યારે તમારે સક્શન થશે એટલે ખેંચાણ કરશે એટલે સિલિન્ડર ક્યાં, સિલિન્ડરમાં પિસ્ટન ક્યાં, નીચેની જગ્યાએ આવશે. તે દરમિયાન તેમાં માત્ર ખાલી હવા આવશે, ડીઝલ આવશે નહીં. તેમાં ખાલી શું થશે, હવાને અંદર ખેંચશે. ત્યાર પછી તે પાછો ઉપર જશે. જેમ ઉપર જશે તેમ હવા કેવી થશે, ઉચ્ચ દબાણવાળી ને ઉચ્ચ પ્રેશરવાળી. એમાં તેનું પ્રેશર ને દબાણ અને ટેમ્પરેચર કેવું હશે, ખૂબ ઊંચું. એ ખૂબ ઊંચા દબાણ અને ઉચ્ચ તાપમાનવાળી હોર્નમાં જ્યારે આપણે ડીઝલનો સ્પ્રે કરીએ એટલે શું થાય, વિસ્ફોટ થાય છે. વિસ્ફોટ થવાથી શું થાય, આપણને પાવર સ્ટ્રોક પ્રાપ્ત થાય છે. પિસ્ટન દ્વારા દબાવવાથી હવાનું પ્રેશર ખૂબ જ ઊંચું જાય છે. પિસ્ટન નીચેથી ઉપર તરફ ધકેલાય છે. આ ઉચ્ચ દબાણવાળી હવાને દબાણ અને પ્રેશરવાળી હવા બની જાય છે. ત્યારે તેમાં ફ્યુલ ઇન્જેક્ટરની મદદથી ડીઝલનો સ્પ્રે કરવામાં આવે છે, જેથી તેમાં વિસ્ફોટ થાય છે અને જેનાથી પાવર કે આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. ત્યાર પછી પિસ્ટન ઉપરથી નીચે તરફ ધકેલાય છે અને ત્યાર પછી આવે છે એક્ઝોસ્ટ સ્ટ્રોક, જેમાં બળેલું ડીઝલ છે તે બહારની બાજુ એન્જિનમાંથી સરળતાથી વયું જાય છે. હવે આપણે આંતરદહન એન્જિનના અલગ અલગ ભાગો જોવાના છે. મિત્રો, જે આકૃતિ તમને દેખાય છે તે આંતરદહન એન્જિનને આખું છૂટું પાડીને મૂકેલા છે. મેં તમને શરૂઆતમાં કીધું કે આ એન્જિન છે એ અલગ અલગ ભાગોનું મિશ્રણ છે, તેને ભેગા કરીને એક એન્જિન બનાવવામાં આવે છે. તો ચાલો મિત્રો, આ બધા ભાગો વિશે આપણે અલગ અલગ રીતે ચર્ચા કરીશું. પહેલો મુદ્દો આવે છે કે એમાં સિલિન્ડર. આકૃતિમાં તમને જે જોવા મળે છે એ સિલિન્ડરના બ્લોક છે, એટલે કે ઘણા બધા સિલિન્ડર એક હારે મૂકેલા છે. એન્જિનના સિલિન્ડર અથવા સિલિન્ડર લાઇનર સિલિન્ડર બ્લોકમાં ફિટ કરેલો હોય છે, જે કાસ્ટિંગથી બનાવેલો એકમ હોય છે. તેને એન્જિનનો મુખ્ય ભાગ માનવામાં આવે છે, કારણ કે એન્જિનની બધું વસ્તુ આ એન્જિન બ્લોક ઉપર ફિટ કરવામાં આવેલી હોય છે. બ્લોકમાં સિલિન્ડર લાઇનર્સ છે. પાવર ઉત્પન્ન કરવા માટે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર વચ્ચે પિસ્ટન ઉપર અને નીચે ગતિ કરે છે. આપણે આગળ જોયું તેમ સિલિન્ડરમાં તે ઉપરથી નીચે ગતિ કરતું હોય છે. ઉપરને ટોપ ડેડ સેન્ટર કહેવાય, નીચેને બોટમ કહેવાય. લાઇનર મિશ્ર ધાતુના બનેલા હોય છે. તે કેવા બનેલા હોય, મિશ્ર ધાતુના. કોઈ વખત તેમાં ટાઇટેનિયમનું કોટિંગ કરેલું હોય, એટલે કે ઉપર એક ટાઇટેનિયમનું આવરણ પણ ચડાવેલું હોય છે. ત્યાર પછીનો ભાગ છે સિલિન્ડર હેડ. સિલિન્ડર હેડ એક સિંગલ કાસ્ટ યુનિટ છે, તેને પણ એક કાસ્ટિંગથી જ બનાવેલું હોય. તેને સિલિન્ડર પર બ્લોકના ટોચના ભાગે બોલ્ટથી જોડવામાં આવે છે. સિલિન્ડર બ્લોક આગળ આપણે જોયું ને, તેની બરાબર ઉપર નટ અને બોલ્ટની મદદથી જોડવામાં આવે છે. દહન ચેમ્બરના સિલિન્ડરનો ભાગ છે, જ્યાં વાયુનું દહન થાય છે. સિલિન્ડર હેડમાંથી દૂર કરવા માટે પાણીનો માર્ગ હોય. આ સિલિન્ડરમાં આપણે વધારે ગરમી રહેલી હોય છે. આ ગરમી દૂર કરવા માટે પાણીની વ્યવસ્થા હોય છે, જેને કુલિંગ સિસ્ટમ કહેવાય. તે આપણે આગળ ભણીશું. સિલિન્ડર હેડ ગાસ્કેટ, કે જે હેડ અને બ્લોક વચ્ચે હોય છે. સિલિન્ડર ગાસ્કેટ એટલે કે શું, સિલિન્ડર બ્લોક અને સિલિન્ડર હેડ વચ્ચે પેકિંગનું કામ કરે છે, જેથી આપણા વાયુ જે આપણે બાળીએ છીએ તેને એક સરખું સરળતાથી ચુસ્ત સિલિન્ડર આપણને પૂરું પાડે, તેમાંથી કાંઈ લીકેજ મળે નહીં, જેથી ગેસનો ચુસ્ત સાંધો મેળવવા માટે થાય છે. તે કોપર અથવા એસ્બેસ્ટોસનું હોય છે. શેનું હોય, તે કોપર અથવા એસ્બેસ્ટોસનું હોય. તેમાં ઇનલેટ અને આઉટલેટ વાલ્વ, સ્પાર્ક પ્લગ કે ફ્યુલ ઇન્જેક્ટર, ઇનલેટ અને આઉટલેટ મેનિફોલ્ડ બેસાડેલા હોય. આપણે જે સિલિન્ડર હેડ છે તેમાં ઇનલેટ અને આઉટલેટ વાલ્વ, સ્પાર્ક પ્લગ, ફ્યુલ ઇન્જેક્ટર, ઇનલેટ અને આઉટલેટ મેનિફોલ્ડ બેસાડવામાં આવે છે સિલિન્ડર હેડની ઉપર. ત્યાર પછી આવે છે પિસ્ટન અને પિસ્ટન રિંગ. પિસ્ટન એ એક વિશાળ
ગોળાકાર એકમ છે જે કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન ચાર્જને સંકોચવા માટે અને ગેસ ફોર્સને કનેક્ટિંગ રોડ પર વહન કરવા માટે પાવર સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ પર મોકલવામાં ઉપયોગમાં આવે છે. સિલિન્ડર અને પિસ્ટનની એસેમ્બલી હોય, પિસ્ટન ઉપર આપણે સામાન્ય રીતે ગેસનું દહન થતું હોય છે, એને લીધે પિસ્ટન ઉપર અને નીચે ગતિ કરતો હોય છે. આઈસી એન્જિનમાં પિસ્ટન સામાન્ય રીતે એલ્યુમિનિયમની મિશ્ર ધાતુથી બનેલો હોય. આઈસી એન્જિન છે એમાં પિસ્ટન છે સામાન્ય રીતે એલ્યુમિનિયમ અને તેની મિશ્ર ધાતુથી બનેલો હોય, જેમાં ઉષ્મા વાહકતા અને વજનમાં હલકું પણ હોય. ઉષ્મા વાહકતા એટલે ઉષ્માનું વહન તે ઝડપથી કરી શકતું હોય અને તે સામાન્ય રીતે વજનમાં કેવા હોય, હલકા. જેમ વસ્તુ વજનમાં હલકી તેમ આપણી એન્જિનની કાર્યક્ષમતા વધારે પ્રાપ્ત થાય છે. પિસ્ટન ઉપર નીચે TDCથી BDC ચાલે છે અને એન્જિનનું ચક્ર પૂર્ણ કરવામાં આપણને મદદ કરે છે. જેમ આપણે આગળ ચર્ચા કરી એમ એન્જિનમાં ઉપરથી નીચે તેની રેખીય ગતિ થતી હોય છે, બરાબર છે. પિસ્ટન રિંગ અને રિંગના ગ્રુવમાં મૂકવામાં આવે છે. પિસ્ટન અને સિલિન્ડર લાઇનર વચ્ચે સીલિંગ પ્રદાન કરે છે, આમ તે ઉચ્ચ દબાણવાળા વાયુને લીક થતાં અટકાવવામાં આવે છે. આપણે જે પિસ્ટન જોયા તેમાં ત્રણ ગ્રુવ હોય, ગ્રુવ એટલે ખાંચા આપેલા, કેવા, ગોળ ખાંચા આપેલા હોય. આ ખાંચામાં શું બેસે, તો કે પિસ્ટન રિંગ. જે પિસ્ટન રિંગ છે તે સિલિન્ડર લાઇનર વચ્ચે સીલિંગ પ્રદાન કરે છે. સીલિંગ એટલે કે આપણે ઘરની છતની, પણ સીલિંગ એટલે શું કે એ એમાંથી કોઈ વસ્તુ લીક ન થાય, એને સીલિંગ કર્યું કહેવાય. આ જે પિસ્ટન રિંગ છે ખાસ્ટ ગ્રેડના કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે, જે ખૂબ ઊંચા તાપમાને પોતાની સ્થિતિસ્થાપકતાનો ગુણ જાળવી રાખે છે. ઊંચા તાપમાને સ્થિતિસ્થાપકતા એટલે તે પોતાનો આકાર અને ગુણધર્મ તે જાળવી રાખે છે. તેમાં ત્રણ રિંગો હોય, સિલિન્ડર અને પિસ્ટનમાં ત્રણ રિંગો હોય. પહેલી આવે છે કમ્પ્રેશન રિંગ, જે ઉપરની રિંગ હોય એને કમ્પ્રેશન રિંગ કહેવાય. બીજા નંબરના ગ્રુવમાં આવે તેને બેકિંગ રિંગ કહેવાય અને ત્રીજા નંબરના ગ્રુવમાં આવે તેને ઓઇલ કોટિંગ રિંગ કહેવાય, બરાબર છે. જે પહેલી છે એ ઉપરથી ગેસને નીચે ન જવા દે અને જે બીજું છે ઓઇલ સીલ એટલે કે શું, તે ઓઇલ ઉપર જગ્યાએ જવા ન દે. પછી આવે છે કનેક્ટિંગ રોડ. બાજુની આકૃતિમાં તમને જે દેખાય છે એને શું કહેવાય, કનેક્ટિંગ રોડ. તે સામાન્ય રીતે ડ્રોપ ફોર સ્ટીલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેને આય આકારમાં બનાવવામાં આવે છે જેથી તેનું વજન ઓછું અને તાકાતનો સામનો વધુ કરી શકાય, બરાબર છે. ડ્રોપ ફોર સ્ટીલનો ઉપયોગ એ છે તે વજનમાં ઓછું હોય અને તાકાત વધારે આપે. તેનો નાનો છેડો ગજન પિનની મદદથી પિસ્ટન સાથે અને મોટો છેડે સ્ટેલો બેરિંગથી ક્રેન્ક પિન સાથે જોડવામાં આવે છે. આકૃતિમાં તમને દેખાય છે જે ઉપરનો છેડો છે એ ક્યાં ફિટ થાય, તો કે પિસ્ટનની સાથે ગર્જન પિનથી. ઉપર ગર્જન પિન તમને દેખાય છે, નીચે છે એ ક્યાં આવે, ક્રેન્ક પિન એટલે કે ક્રેન્ક શાફ્ટ સાથે જોડવામાં આવે છે. ત્યાં શું હોય, શેલો બેરિંગ આપેલો હોય. તેની પાસે સ્મોલ એન્ડ બેરિંગથી બિગ એન્ડ બેરિંગ સુધી લ્યુબ્રિકેટિંગ ઓઇલના સ્થળાંતર માટેનો માર્ગ ગજન પિન હોય છે, એટલે જે આપણે ઓઇલ છે તેનું વહન છે નહીં થાય ગજન પિન દ્વારા, જ્યાંથી તેમને પૂરતા પ્રમાણમાં ઓઇલ મળે જેથી તેમાં ઘર્ષણ ઓછું થાય. તેનું મુખ્ય કામ પિસ્ટનની આગળ પાછળની રેખીય ગતિનું ક્રેન્કશાફ્ટની ચક્રીય ગતિમાં રૂપાંતર કરવાનું છે. આપણે આગળ આકૃતિમાં જોયું કે પિસ્ટન ઉપરથી નીચે એટલે કેવું કહેવાય કે રેખીય ગતિ, એટલે સીધી લાઇનમાં તે કામ કરતું હોય. હવે જે ઊર્જા છે તેનું ચક્રીય ગતિમાં ક્રેન્કશાફ્ટની મદદથી, કનેક્ટિંગ રોડની મદદથી ક્રેન્કશાફ્ટને ગોળ ફેરવવાનું કાર્ય છે. ત્યાર પછી આવે છે ક્રેન્ક અને ક્રેન્ક શાફ્ટ. આકૃતિમાં તમને જે દેખાય છે કનેક્ટિંગ રોડની નીચે આકૃતિમાં ડાબી બાજુ જે યુ આકાર છે તે છે ક્રેન્કશાફ્ટ. ક્રેન્કશાફ્ટને એન્જિનની કરોડરજ્જુ કહેવાય છે, કારણ કે તે પિસ્ટનની આગળ પાછળ સુરેખ ગતિને ક્રેન્કશાફ્ટની રોટરી ગતિ પર રહેલો છે. તે સિંગલ કાસ્ટ યુનિટ છે, સિંગલ કાસ્ટ યુનિટ એટલે એક જ ભાગમાં બનેલું હોય. તેને ડોફ વોર સ્ટીલમાંથી બનાવવામાં આવે છે, બરાબર છે. મુખ્ય જનરલ અને કનેક્ટિંગ જનરલ્સમાં હાઈ ફિનિશિંગ કરેલું હોય છે જેથી ઘર્ષણ ઓછું થાય.
હાઈ ફિનિશિંગ કરેલું હોય, જેથી શું હોય તેની સપાટી છે એકદમ કેવી હોય, લીસી સુવાળે, જેનાથી શું થાય ઘર્ષણ ઓછું થાય. ક્રેન્કશાફ્ટનો આગલો છેડો કેમશાફ્ટ પર અને ટાઈમિંગ ગિયર પર મોકલે છે, જ્યારે ફ્લાયવ્હીલને ક્રેન્કશાફ્ટના પાછળના ભાગ અથવા ફ્લેંજ પર બોલ્ટથી લગાડવામાં આવે છે. ક્રેન્કશાફ્ટનો આગલો છેડો કેમશાફ્ટ પર અને ટાઈમિંગ ગિયર. ટાઈમિંગ ગિયર એટલે મિત્રો શું, કે જે આપણા વાલ્વ ઓપરેટ થાય ને એ ટાઈમિંગ ગિયરની મદદથી થતા હોય છે. એ આગલો છેડો ક્યાં હોય, ટાઈમિંગ ગિયર, અને જ્યારે ફ્લાયવ્હીલની ક્રેન્કશાફ્ટના પાછળના છેડે બીજો ભાગ જોડવામાં આવેલો હોય છે. પછી આવે છે પિસ્ટન પિન અથવા ગર્જન પિન, બરોબર. તેનું કામ શું, તો કે પિસ્ટન અને કનેક્ટિંગ રોડ વચ્ચે જોઈન્ટ કરવું. આ યુનિટ પિસ્ટન અને કનેક્ટિંગ રોડના નાના છેડાને જોડે છે અને પિસ્ટનમાંથી પસાર થાય છે, બરોબર છે. આ જે તમને આકૃતિ દેખાય છે એ કનેક્ટિંગ રોડ છે, તેમાંથી એક પિન પસાર થાય છે. તે પિન આપણા પિસ્ટનમાંથી પસાર થાય છે, આમાં દેખાડેલ નથી. ગજણ પિનને સિલિન્ડર દિવાલને સ્પર્શતા અટકાવવા માટે, જો આ પિન સિલિન્ડર સાથે અટકાય તો શું થાય, ત્યાં ઉજરડા અથવા લીસોટા પડે, તે ન પડે તે માટે ત્યાં ખાલી જગ્યામાં ગોળ સર્કલી પિન ફિટ કરવામાં આવે છે. શું ફિટ કરવામાં આવે છે, સર્કલી પિન, જેથી ત્યાં ઘર્ષણ થાય નહીં. નીડલ બેરિંગ કાચ ધાતુમાંથી બનાવવામાં આવેલ છે, જેથી શું થાય કે ત્યાં પૂરતું લ્યુબ્રિકેશન પહોંચાડી શકાય અને સરળતાથી કામ થઈ શકાય. પછી છે ઇનલેટ અને આઉટલેટ, આઉટલેટ અથવા એક્ઝોસ્ટ વાલ્વ. આપણે એન્જિનમાં તમને દેખાય છે લાલ કલરનો છે એ એક્ઝોસ્ટ છે, અને બ્લુ કલરનું છે એ ઇનલેટ વાલ્વ છે. ઇનલેટ એટલે શું, અંદર આવું, આઉટલેટ એક્ઝોસ્ટ એટલે બહાર વયું જવું. ઇનલેટ વાલની મુખ્ય ભૂમિકા સક્શન સ્ટ્રોક દરમિયાન, સક્શન એટલે જ્યારે કોઈ પણ ફ્યુલ અંદર ખેંચતું હોય, બરોબર, ત્યારે સિલિન્ડર ફ્રેશ ચાર્જમાં અંદર લાવવાનું છે. વાલ્વના ખોલબંધ એન્જિનના સક્શન સ્ટ્રોક દરમિયાન ડીઝલ એન્જિનમાં હવા અને પેટ્રોલમાં ચાર્જ દાખલ થાય છે. જો ડીઝલ એન્જિન હોય તો તેમાં માત્ર ખાલી હવા આવશે, જો પેટ્રોલ અથવા ગેસ એન્જિન હોય તો તેમાં હવા અને પેટ્રોલ આવશે, એનો ચાર્જ આવશે. બંને વાલ્વની કામગીરી નક્કી કરેલ ટાઈમિંગ પર હોય. નક્કી કરેલ ટાઈમિંગ એટલે શું, આપણે આગળ ક્રેન્કશાફ્ટમાં જોયું કે એક ટાઈમિંગ ગિયર બેલ્ટ હોય, એ શું કરે, આ બધાનું અનુપાલન કરે, એટલે કે ક્યારે વાલ્વ કેવો ખોલવો ને કેવો બંધ કરવો. એક્ઝોસ્ટ વાલ્વ પાવર સ્ટ્રોક પછી ચેમ્બરમાં રહેલ બળેલા ગેસને બહાર નિકાલ કરવાનો છે. આ વાલ્વને વધારે તાપમાનનો સામનો કરવો પડે છે. જે એક્ઝોસ્ટ વાલ્વ છે તેમાં કેવું હોય કે આપણે જે ગેસનું દહન થઈ ગયું હોય ને, એટલે કે વિસ્ફોટ કર્યા પછી જે ગરમ વાયુ અથવા જે ધુમાડો હોય તે ક્યાંથી નીકળે, એક્ઝોસ્ટ વાલ્વથી, એટલે તેનું તાપમાન હંમેશા કેવું હોય, ઊંચું, અને એનો સામનો વધારે કરવો પડે છે. પછી આવે છે વાલ્વ સ્પ્રિંગ. વાલ્વ સ્પ્રિંગનું કામ જોઈએ તો વાલ્વ સ્પ્રિંગનો ઉપયોગ વાલ્વને બંધ કરવા માટે થાય છે. પાવર સ્ટ્રોક દરમિયાન દહનશીલ ગેસને સીલ કરવા માટે એરટાઇટ ચેમ્બર પૂરી પાડે છે, બરાબર. જો આ સ્પ્રિંગ ન હોય તો જે આપણા વાલ્વ છે જ્યારે ધડાકો થાય ત્યારે એને એક બંધ એરિયામાં કરવું પડે. શું કામ, તો કે આપણને પૂરતું ગેસ અથવા જે ઈંધણ છે એનું દહન થાય. જો એ વસ્તુ ન હોય તો શું થાય, વાલ્વ ખુલી જાય. સ્પ્રિંગ હોય જેના લીધે શું થાય, તેની ઉપર પ્રેશર બનાવી રાખે અને વાલ્વને ખુલવા દેતી નથી. વાલ્વ સ્પ્રિંગ બંને વાલ્વના સરળ કાર્ય માટે વાલ્વની ઉપર અને નીચે ગતિ કરવા માટે મશીનિંગ કરવામાં આવે છે. આ જે બંને વાલ્વ છે તે સારી રીતના ઓપરેટ થાય, એટલે કે કામ કરે તે માટે તેને મશીનિંગ કાર્ય કરવામાં આવેલું હોય છે. પછી છે ઇનલેટ મેનિફોલ્ડ. આકૃતિમાં તમને જે દેખાય છે તે ઇનલેટ મેનિફોલ્ડ છે. તેનું કામ શું, તો કે એસઆઈ એન્જિન હોય, એટલે કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિન હોય, અથવા કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, પેટ્રોલનું એન્જિન હોય અથવા ડીઝલનું, તેમાં હવાની જરૂર તો પડવાની, તો તે આપણા એન્જિનમાં પૂરતા પ્રમાણમાં હવા આપણને પૂરી પાડે છે. આકૃતિમાં દેખાય છે તે ઇનલેટ મેનિફોલ્ડ છે. તમને દેખાશે ઉપરની ભાગોમાં એક હવાને અંદર જવા માટેનો માર્ગ છે. પછી આવે છે ફિલ્ટર, કે જે હવામાં રજકણો હોય તેને દૂર રાખે. અને પછી આવે છે અલગ અલગ લાઇન્સ, તે શું કરશે, અલગ અલગ સિલિન્ડરમાં તે હવાને
પહોંચાડશે તો એની વિશે આપણે થોડુંક શીખીએ. એસઆઈ એન્જિનનું ફ્યુલ હવાનું મિશ્રણ એન્જિનમાં ઇનલેટ મેનિફોલ્ડ દ્વારા એક અલગ પાઇપ દ્વારા કાર્બ્યુરેટરથી લઈ સિલિન્ડર સુધી લઈ જવામાં આવે છે, જ્યારે સીઆઈ એન્જિનમાં હવાને ઇન્ડક્શન મેનિફોલ્ડ દ્વારા ખેંચવામાં આવે છે. બરાબર, તેનું મુખ્ય કામ શું? તો કે એન્જિનમાં આપણે હવા પહોંચાડવાનું છે. એમપીએફઆઈ, બરાબર છે, આ શબ્દ તમારી માટે અજાણ છે પણ આજે આપણે શીખશું. એમપીએફઆઈનું ફૂલ ફોર્મ છે મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન. કેવું? મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન. એન્જિન મેનિફોલ્ડ ઉપરના ભાગમાં થ્રોટલ બોડી ધરાવે છે અને આ થ્રોટલ બોડી સેન્સર દ્વારા આ હવાના પરિવહનને નિયંત્રણ કરવામાં આવે છે. એટલે એક સાથે ઘણી જગ્યાએ ફ્યુલને પહોંચાડવાને મલ્ટી પોઈન્ટ ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ કરવામાં આવે છે. ત્યારે થ્રોટલ બોડી હોય અને થ્રોટલ બોડી સેન્સર દ્વારા હવાનું પરિવહન નિયંત્રણ કરવામાં આવે, એટલે કઈ જગ્યાએ ક્યારે હવા મોકલવી અને કેટલી માત્રામાં મોકલવી તે એમપીએફઆઈ સિસ્ટમ દ્વારા નક્કી થાય છે. ત્યાર પછી છે એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. એક્ઝોસ્ટ મેનિફોલ્ડ એટલે શું? જે બળેલા ગેસ છે, આપણા સિલિન્ડર તો એક હોય બરાબર, પણ બધાનો એક્ઝોસ્ટ તો એક સાથે ભેગો કરીને બહાર મોકલવાનો હોય છે, તેને કહેવાય એક્ઝોસ્ટ મેનિફોલ્ડ. તે પાઇપ અને મફલરનો સમૂહ છે. મફલર એટલે એક સાદો પાઇપ પણ જેનો ડાયમીટર કેવો હોય? નાનો, જેનથી આજે વિસ્ફોટ થાય એટલે એક પ્રકારનો સાયલેન્સર જેનો અવાજ થોડો નીચો કરે એને મફલર કહેવાય. આ એક પાઇપ અને મફલરનો સમૂહ છે જે નિકાસ માટેના દ્વારમાંથી એક્ઝોસ્ટ ગેસને દૂર કરવા માટેનો ઉપયોગ થાય છે. એન્જિન ઓક્સિજન સેન્સર્સ અને કેટેલિટિક કન્વર્ટરનો ઉપયોગ કરી ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે થાય છે. મેં તમને કીધું એમ કે એક ટાઈપનો સાયલેન્સર છે જે અવાજનો ઘટાડો કરે છે અને વાયુ અને ધ્વનિનું પ્રદૂષણ ઘટાડવા માટે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી છે કેમશાફ્ટ. આકૃતિમાં તમને જે દેખાય છે ને એ છે કેમશાફ્ટ. એનો ઉપયોગ વાલ્વને ઓપરેટ કરવા માટે થાય છે. જે આપણા વાલ્વ ઓપન અને ક્લોઝ થાય, બંધ અને ચાલુ થાય, તે ટાઈમિંગ બેલ્ટ સાથે આની સાથે જોડેલા હોય. કેમશાફ્ટનું કાર્ય કેમ લોબ દ્વારા ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વને સંચાલિત કરવાનું છે. ગિયર ડ્રાઈવ અને ઓઇલ પંપનું પરિભ્રમણ થઈ શકે તે માટે ઊર્જાનું વહન કરવું. કઈ? તો કે ગિયરની ડ્રાઈવ અને ઓઇલ પંપ. કોનીથી ચાલે? તો કે આ કેમશાફ્ટથી. એનું પરિભ્રમણનું નિયમન આ કરે છે, તેથી ઓઇલ પંપને ઓઇલ સંબંધથી લઈ તેનું વહન એન્જિનમાં કરે. બરાબર, એટલે આની સાથે શું જોડેલું હોય? ઓઇલ પંપ. એનું વહન પણ કોની સાથે હોય? કેમશાફ્ટ સાથેલું હોય. એટલે કેમશાફ્ટ આપણને ઓઇલ પંપનું પરિભ્રમણ અને વાલ્વ ઓપરેટિંગ સિસ્ટમ કોની સાથે જોડેલી હોય? તો કે કેમશાફ્ટ સાથે. ત્યાર પછી આવે છે કેમ લોબ અને ટેપેટ. કેમ લોબ કેમશાફ્ટની સીધી જોડી જેવી ટેપેટ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી લોબ અને તેની આસપાસ આવે અને બકેટ ટેપેટ અને વાલ્વની નીચે ધકેલે છે. આકૃતિમાં દેખાય છે તે આપણા બે વાલ્વ છે, તેમાં એક કેમ સ્પ્રિંગ છે અને કેમ અને ફોલોવર છે. એ તમને ઉપર દેખાય છે ગુલાબી કલરનું, એને કહેવાય ફોલોવર. અને સાથે આપેલી છે કેમ, એટલે કેમ જેમ ગોળ ગોળ ફરે તેમ તેની સપાટી તેની સાથે અથડાશે ફોલોવર સાથે. જ્યાં ટચ થશે ત્યાં વાલ્વ શું થશે? ઓપન. જ્યાં ટચ ગુમાવશે ત્યાં વાલ નીચે બેસી જશે. એ કેમ લોબ અને ટેપેટનું કામ છે. અને પરિણામે વાલ ખોલી દે છે. રોકર આર્મ ધરાવતી આ ઓવરહેડ કેમ શાફ્ટમાં કેમ લોબ વાલ લિફ્ટરની નીચે આવે છે અને રોકર આર્મને રોકવા અથવા લોબને ફેરવવાનું કારક બને છે. બરાબર, આ થયું કેમ લોબ અને ટેપેટનું કાર્ય. ત્યાર પછી આવે છે પુશ રોડ અને રોકર આર્મ. કેમ લોબની ગતિ વાલ્વ લિફ્ટર ઉપર તરફ ધક્કો મારે અને ગતિ પુશરોડને ધક્કો પહોંચાડે છે અને રોકર પુશરોડની ઉપર તરફ ગતિને વાલ્વ સ્ટેમની નીચેની તરફ ગતિમાં ફેરવે છે, જેને પરિણામે વાલ્વ ખુલી જાય છે. તમને જે આકૃતિમાં દેખાય છે એમાં કેમ શાફ્ટ છે, કેમ ફોલોવર છે અને પુશરોડ છે અને રોકર આર્મ છે. પુશરોડનું કામ હું જ્યારે કેમ જે ઉપરનો ટોચની સપાટી છે ગોળ એ જ્યારે આવશે એટલે શું કરશે? તે પુશ કરશે, એટલે શું? ધક્કો મારશે. કોને? તો કે રોકર આર્મને. રોકર આર્મને ધક્કો લાગશે એટલે એ કોને ધક્કો આપશે? તો કે આપણા વાલ્વ અને વાલ્વ સ્પ્રિંગને, જેથી વાલ્વ શું થશે?
ખુલશે. હવે જ્યારે જે નીચેનો ભાગ છે બૂંદ જેવો જે નીચેનો ભાગ એ જ્યારે કેમશાફ્ટનો ઉપર આવશે ત્યારે શું થશે, તે દરમિયાન આપણો પુશ રોડ છે એ શું થશે, નીચે આવશે. નીચે પછી રોકડામ શું થશે, વધારે આ બાજુ ખસી જશે, એટલે સ્પ્રિંગની મદદથી વાલ પછી શું થઈ જશે, બંધ. આ પુશ રોડ અને રોકરામનું કામ છે, જે એક પ્રકારનું બ્રિજ જેવું છે જે ઉપર નીચે થશે, બરાબર છે. આ પુશ રોડ, રોકરામ, વાલ, કેમશા અને કેમ અને ફોલોવર બધી એક જ સિસ્ટમના મુખ્ય ભાગો છે. ચાર પછી આવે છે ક્રેન્કકેસ. ક્રેન્કકેસ સિલિન્ડર બ્લોકનો એક જ ભાગ છે, ક્રેન્કશાફ્ટને પકડવા અને કેસિંગ આપવા માટે થાય છે. કેસિંગ એટલે શું, જનરલી આડશ અથવા એક આવરણ કહી શકીએ, તે એક આવરણ પૂરું પાડે છે અને ક્રેન્કને સપોર્ટ આવે છે, એની ઉપર ક્રેન્ક બેસાડવામાં આવે છે. ક્રેન્કશાફ્ટ મુક્તપણે ફરી શકે તેમો છે, જેથી ઉર્જાનું વહન ફ્લાયવ્હીલ સુધી કરી શકે. ક્યાં સુધી ઉર્જાનું વહન થાય ક્રેન્કશાફ્ટ, તો કે ફ્લાયવ્હીલ સુધી. ક્રેન્કકેસનો આ ઉપયોગ છે. ત્યાર પછી આવે છે વોટર પંપ અને વોટર જેકેટ. વોટર પંપ અને વોટર જેકેટ, રેડિએટરથી પાણી ખેંચી પહેલેથી પૂરા પાડવામાં આવેલા રૂટ દ્વારા થોડા દબાણ અને સિલિન્ડર હેડ સુધી પૂરું પાડવાનું કામ પંપનું છે. પંપ શું કરે કે રેડિએટરમાં જે પાણી રહેલું હોય એ એન્જિનને ઠંડુ પાડવા માટે પહોંચાડવાનું હોય, તે કામ કોણ કરે, તો કે વોટર પંપ. એટલે શું થાય, પાણીનું પરિવહન સતત શરૂ રહે અને એન્જિન આપણું ઠંડુ થતું રહે. પછી છે વોટર જેકેટ. વોટર જેકેટ એટલે શું, એન્જિનમાં અમુક ખાંચો અથવા ગાળો ઝાપેલો હોય કે જેમાં પાણી સતત રહેતું હોય. આ પાણી ગરમ થયા કરે. આ ગરમ પાણીને ઠારવા માટે શેનો ઉપયોગ થાય, રેડિએટરનો. એટલે વોટર પંપ અને વોટર જેકેટનું આ મહત્ત્વનું કાર્ય છે. પછી આવે છે રેડિએટર. રેડિએટરનું કામ કૂલન્ટમાંથી ગરમીને દૂર કરવાનું છે. તેની ઉપર અને નીચે ટાંકી હોય છે. ઉપરની ટાંકીમાં ગરમ પાણીના સરળ વહન માટે નાના માર્ગ દ્વારા થઈને નીચલી ટાંકીમાં જોડવામાં આવે છે, તેને કૂલન્ટનો સંગ્રહ પણ કરે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો એ આપણું રેડિએટર છે. રેડિએટર હંમેશા ક્યાં હોય, વાહનની આગળ. તેમાં બે ટેન્ક હોય, રેડિએટરની ઉપર પણ હોય અને રેડિએટરની નીચે પણ હોય. કોઈ પણ જગ્યાએ વસ્તુ ગરમ થતી હોય, પ્રવાહી અથવા સોલિડ, તો હંમેશા વાયુ એટલે ગરમ વાયુ અથવા પ્રવાહી હંમેશા ક્યાં રહેવાનું, ઉપર. એટલે ઉપર હંમેશા કેવું પાણી હોય, ગરમ. તે આ બધી વેનમાંથી પસાર થઈ ગાડીના જે આગળ પંખો આપેલો હોય ને ફેન, તેમાંથી હવા ખેંચતો હોય. એટલે શું થાય, આની હારે હવા અથડાય અને ગરમી શોષી લે અને ઠંડુ પાણી ક્યાં જમા થાય, નીચે. એ નીચેનું જમા થયેલું પાણી પાછું ક્યાં સર્ક્યુલેટ થાય, આપણા એન્જિનના વોટર જેકેટમાં પંપની મદદથી. આ થયું રેડિએટરનું કામ. પછી છે ફ્લાયવ્હીલ. ફ્લાયવ્હીલનું કામ મિત્રો એવું છે કે તે ઉર્જાનો સંગ્રહ કરે. એટલે કે જ્યારે પાવર સ્ટ્રોક આવે એટલે શું થાય કે એન્જિનનો જે અડધો ચક્કર એની હાથે ફરે, બીજો ચક્કર ફરે એ ફ્લાયવ્હીલની મદદથી. એટલે શું થાય, ઉર્જાનો સંગ્રહ કરે. પછી બીજી વખત ઉર્જા ન મળે ત્યારે શું થાય, તે નીચે આવે ને આપણને ઉર્જા પ્રાપ્ત થાય. એક સારી રીતે કહું તો આપણે લોલક, લોલક એક વખત ઉપર જાય પછી બીજી વખત લઈ જવાની આપણે મદદ કરતા નથી, કારણ કે તે ઉર્જાનો સંગ્રહ કરી બીજી બાજુ વહી જાય, ત્યાંથી પાછું નીચે આવે. તેવી જ રીતના પાવર સ્ટ્રોક દરમિયાન તે પાવરનો સંગ્રહ કરી લે, એટલે અડધો વાંટો ફરી જાય, બાકીનો અડધો વાંટો તેના વજનથી થાય છે. એટલે શું થાય, તે પાછો આખું ચક્કર ફરે. આખું ચક્કર પડે એટલે ત્યાં પાછું એક પાવર સ્ટ્રોક મળે અને આ રીતના આખી આપણું એન્જિનની ગતિ હંમેશા ચાલુ રહે, બરાબર. તો તે ક્રેન્કશાફ્ટ પર બેસાડેલ હોય છે, તે પાવર સ્ટ્રોક દરમિયાન પાવરનો સંગ્રહ કરે છે અને ટ્રાન્સમિશન સિસ્ટમમાં પછી ગિયરબોક્સ સુધી આ પાવરને પહોંચાડે છે, બરાબર. આ થયું ફ્લાયવ્હીલનું કામ. પછી આવે છે ગવર્નિંગ સિસ્ટમ. ગવર્નિંગ સિસ્ટમનું કામ શું છે, તે ક્રેન્કશાફ્ટની ડ્રાઈવ દ્વારા સંચાલન કરવામાં આવે છે. તેનું કાર્ય સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં ચાર્જનું નિયમન કરવાનું છે. વાહનની ગતિની વધઘટ સાથે એન્જિન પર લોડની વધઘટ થાય છે. ગવર્નરનું કામ એન્જિનને ગતિની એક સરખી રાખવાનું હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ગવર્નરની આખી એસેમ્બલી જોવા મળે છે, એટલે ગવર્નરના પણ અલગ અલગ ભાગ છે.
પણ તે આપણે ના શીખતા, માત્ર ગવર્નર શું કરે એ તમને હું અહીંયા જણાવું. ગવર્નરનું કામ શું છે? તો કે એન્જિનની ગતિનું નિયમન કરવું. એન્જિન હંમેશા એક ગતિમાં રહે, એની ઉપર લોડ ઓછા પડે તેનું નિયમન કોણ કરે? તો કે ગવર્નર. કે આપણે રસ્તા ઉપર જઈએ ત્યારે વાહનની ગતિ ધીરી અને ફાસ્ટ થતી રહેવાની છે, બરાબર? એ ફાસ્ટ અને ધીરી થાય તેની સાથે શું થાય? લોડની વધઘટ થાય, બરાબર? આપણે લીવર ઓછું આપીએ, વધારે આપીએ, એનો લોડ ક્યાં આવે? એન્જિન ઉપર. હવે આ સ્પીડનું અનુકૂલન ક્યાં થાય? તો કે ગવર્નર દ્વારા. ગવર્નર શું કરશે? સ્પીડના આધારે એને એન્જિનમાં કેટલું ફ્યુલ ને હવાનું મિશ્રણની જરૂર પડે, કેટલી હવા અને ફ્યુલની જરૂર પડે છે તે કોણ નક્કી કરશે? ગવર્નર. જો ફૂલ સ્પીડમાં હશે તો તે ઝાઝા પ્રમાણમાં ફ્યુલ અને હવાનું મિશ્રણ મોકલશે, જો ગતિ ઓછી હશે તો ઓછા પ્રમાણમાં ફ્યુલ અને હવાનું મિશ્રણ તે આપણને મોકલશે. એ ગવર્નરનું મુખ્ય કામ છે. અને માત્ર ગવર્નરનો ઉપયોગ સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં જ થાય છે, બરાબર? કમ્પ્રેશનમાં ન થાય, કારણ કે એમાં તો ખાલી હવા જોઈએ. પછી આવે છે કાર્બ્યુરેટર. કાર્બ્યુરેટરનો બધાને ખ્યાલ હશે, ટુ વ્હીલર બધા ચલાવતા જ હોય. કાર્બ્યુરેટરનું મુખ્ય કામ સ્પીડ અને એન્જિન લોડ મુજબ ફ્યુલ પૂરું પાડવાનું છે. તે ઇન્ડક્શન પાઇપમાં લગાવેલ હોય છે. હવા અથવા ફ્યુલનું યોગ્ય મિશ્રણ થ્રોટલ વાલ્વ દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. કાર્બ્યુરેટરમાં શું થાય? તો કે હવા અને ફ્યુલનું મિશ્રણ કરી આગળ મોકલવાનું કામ કોણ કરે? કાર્બ્યુરેટર. જે સેમ ટુ વ્હીલરમાં કામ કરે એ જ કામ તે અહીંયા ફોર વ્હીલરમાં કરે છે. ત્યાર પછી આવે છે સ્પાર્ક પ્લગ. તેનો ઉપયોગ એસઆઈ એન્જિનમાં થાય છે. સ્પાર્ક પ્લગ હંમેશા ક્યાં હોય? તો કે સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં, પેટ્રોલ અથવા ગેસમાં. તેનું કાર્ય શું? તો કે કોમ્બશન સ્ટોક પૂર્ણ થયા પછી ફ્યુલ અને હવાના ચાર્જને સળગાવવા માટે થાય. તેનું સ્થાન સિલિન્ડરના હેડમાં, દહન ચેમ્બરમાં ઉપર હોય. ક્યાં હોય? સિલિન્ડર હેડમાં, કમ્બશન ચેમ્બરમાં ઉપર હોય. જ્યારે હાઈ પ્રેશરવાળો ચાર્જ આવે એટલે શું કરે? એ એક સ્પાર્ક કરીને તેનો ધડાકો કરે, એટલે કે વિસ્ફોટ કરીને આપણને પાવર સ્ટ્રોક મળે. આ સ્પાર્ક પ્લગનું કામ થયું. ત્યાર પછી આવે છે ફ્યુલ ઇન્જેક્શન પંપ. શું આવે છે? ફ્યુલ ઇન્જેક્શન પંપ. તેનો ઉપયોગ ડીઝલની ગાડી, ફ્યુલ ઇન્જેક્શન પંપનો ઉપયોગ ડીઝલ ગાડી એટલે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં થાય. ફ્યુલની ટાંકીમાંથી ફ્યુલ પંપ દ્વારા શોષવામાં આવે છે અને તે ડીઝલને ફિલ્ટરમાંથી પંપ દ્વારા હાઈ પ્રેશર ફ્યુલ સ્પ્રેમાં દાખલ કરવામાં આવે છે. ફ્યુલ પંપ શું કરે? તો કે ફ્યુલને ખેંચીને હાઈ પ્રેશર રાખી અને ક્યાં મોકલે? ફ્યુલ લાઇનમાં, બરાબર? ફ્યુલ પંપનું કામ શું? તો કે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ફ્યુલને ખેંચી અને ફ્યુલ લાઇનમાં આગળ મોકલી ફ્યુલ ઇન્જેક્ટર સુધી પહોંચાડવાનું કાર્ય ફ્યુલ ઇન્જેક્ટર કરે છે. ફ્યુલ પંપ કરે છે, બરાબર છે? પછી આવે છે ફ્યુલ ઇન્જેક્ટર, છેલ્લો ટોપિક છે ફ્યુલ ઇન્જેક્ટર. તેનો ઉપયોગ કમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં થાય છે. ક્યાં થાય? કમ્પ્રેશન ઇગ્નિશનમાં. ફ્યુલ પંપ અને ઇન્જેક્ટર એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે. તેનું કાર્ય કોમ્પ્રેશન સ્ટ્રોક પૂર્ણ થયા પછી ફ્યુલને સિલિન્ડરમાં રહેલા ઉચ્ચ દબાણવાળી હવામાં સ્પ્રે કરી સળગાવવા માટે થાય છે. સ્પ્રેનું સ્થાન સિલિન્ડર હેડના દહન ચેમ્બરમાં હોય છે. ફ્યુલ ઇન્જેક્ટર શું કરે? તો કે ફ્યુલ પંપે જે ઓઇલ મોકલેલું હોય તેને કમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન જે હવાનું ઉચ્ચ તાપમાન થયું હોય, બરાબર, તે છેલ્લે ક્યાં પહોંચે? પાછું હેડમાં આવે. ત્યારે શું થયું હોય? કે હવાનું તાપમાન અને દબાણ કેવું હોય? ઉચ્ચ. ત્યારે તે શું કરે? સ્પ્રે કરે. શેનો? તો કે ડીઝલનો. જેથી શું થાય? ડીઝલનું સીધું દહન થાય એટલે આપણને પાવર સ્ટ્રોક મળે. ફ્યુલ ઇન્જેક્ટર હંમેશા ક્યાં લગાડેલું હોય? તો કે સિલિન્ડર હેડમાં, દહન ચેમ્બરની ઉપર, બરાબર છે? તો મિત્રો, આજે આપણે એન્જિન, આંતરદહન એન્જિનના અલગ અલગ 24 થી 25 પાઠ વિશે આપણે અહીં અભ્યાસ કર્યો. એન્જિનના પ્રકાર ક્યાં હોય, એન્જિનના ભાગો ક્યાં હોય, એન્જિન કેમ વર્ક કરે, બરાબર, આ ટોપિક આજે આપણે અહીંયા કવર કર્યો, બરાબર છે? આ એન્જિનના મુખ્ય ભાગો છે. એન્જિન વાહનનું મુખ્ય હાર્ટ કહેવામાં આવે છે. આ બધા અંગો એટલે કે આ બધા પાર્ટ્સ મળી અને એક કમ્પ્લીટ એન્જિન આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું
આવતા લેક્ચરમાં. જ્યાં સુધી નમસ્કાર.